સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત મીડિયા કર્મીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ફરજ બજાવતા મીડિયા કર્મીઓ માટે રેડક્રોસ સોસાયટી તેમજ માહિતી વિભાગ હિંમતનગર દ્વારા એક હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં હિંમતનગર ખાતે ફરજ બજાવતા મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત સાબરકાંઠા જિલ્લા માહિતી વિભાગ તેમજ રેડક્રોસ સોસાયટી દ્વારા રિપોર્ટરો માટે હેલ્થ ચેકઅપનું નિઃશુલ્ક આયોજન કરાયું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત રજીસ્ટર થયેલા મીડિયા કર્મીઓ માટે વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ સહિત એક્સરે અને હૃદય સંબંધી ટેસ્ટ કરાયા હતા. જોકે આ તબક્કે વાત કરતા રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખે જણાવ્યું કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાનો કોન્સેપ્ટ મહત્વનો છે. મીડિયા દેશનો ચોથો આધારસ્તંભ છે, ત્યારે તેનું ફિટ રહેવું પણ એટલું જ જરૂરી છે. આ નિયમ સાથે આજે યોજાયેલા હેલ્થ ચેકઅપનો કેમ્પ મીડિયા કર્મીઓની ફિટનેસ સહિત અન્ય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા પણ મહત્વનો ભાગ ભજવશે. સાથોસાથ પહેલું સૂક્ત જાતિ નર્યાની યુક્તિ બનાવવા માટે પણ અગત્યની છે. જીલરા વર્લ્ડ જેડએસ ટીવી સાબરકાંઠા. આ જે પ્રોગ્રામ છે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા, એ ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટી એ તરફથી કરવામાં આવેલ છે. આજે હિંમતનગરમાં જે મીડિયા છે, મીડિયા જે પત્રકારો છે, એ સૌ માટે તપાસ રાખવામાં આવેલી છે, જેમાં લેબોરેટરીની તપાસ થશે, કાર્ડિયોગ્રામ થશે અને સાથે સાથે એક્સરે બી પાડવામાં આવશે. તો જો મીડિયા ફિટ હોય તો સમાજ બી ફિટ રહેશે અને એક જાતની અવેરનેસ ઊભી થશે કે આપણે હેલ્ધી આવીશું તો કામ સારું કરી શકીશું. એટલે જ આપણે કહેવામાં આવે છે કે પહેલું સુખ્ય જાતે નર્યા. જો સ્વસ્થ હોઈશું શારીરિક અને માનસિક બંને રીતે તો આપણું કામ સરળ થઈ જાય છે. એટલે આજનો જે આ પ્રોગ્રામ છે એમાં સૌ મીડિયાને હિંમતનગરના જે છે બોલાવેલા છે, ઘણા બધા લાભ લેવાના છે અને આ રીતે આજે જ નહીં પણ જ્યારે બી જરૂર પડે તો રેડક્રોસ સોસાયટી મીડિયા માટે કાયમ એમની સાથે જ છે, એમના માટે તૈયાર હોય છે અને ભવિષ્યમાં બી મદદરૂપ થશે. અને એ માટે ફરીથી આપ સૌનો આમંત્રણ છે, આવકાર છે અને આભાર. થેન્ક યુ. ડૉક્ટર ગોપલાણી, વાઇસ ચેરમેન હિંમતનગર રેડક્રોસ સોસાયટી અને સિનિયર પીડિયાટ્રિશિયન. હું રાઠોડ પુનિત કુમાર, કોંગ્રેસ પાર્ટી તરફથી સાબરકાંઠાના એસસી સેલના વાઇસ ચેરમેન તરીકે મારી પસંદગી થયેલી છે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ જાહેર જનતાને, સાબરકાંઠાની પ્રાંતિક તાલુકાની, નવા વર્ષની શુભકામનાઓ. નવું વર્ષ આપનું આરોગ્યમય સુખમય નિવરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. હેપી ન્યુ યર.
નમસ્કાર, હું નૂતન પરમાર, પ્રતિનિધિ પ્રદેશ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. આવનાર નવા વર્ષ દિવાળી તથા નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર આ નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખમય, નિરોગીમય અને આરોગ્યમય નીવડે એવી પરમ કૃપારૂપ પરમાત્માને પ્રાર્થના તથા દરેક આ ઉત્સવને સુખ શાંતિ અને સમૃદ્ધિથી માણે તેવી દરેક ભાઈ બહેનોને અભિલાષા તથા પ્રાર્થના કે પરમાત્મા દરેકનો પ્રસંગ આવનાર નવું વર્ષ, નૂતન વર્ષ દરેકનું સુખમય, નિરોગીમય અને આરોગ્યમય નીવડે તેવી અભ્યર્થના.